નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ આઠની સામાજિક વિજ્ઞાન વિષયની સ્વાધ્યપોથીના પાઠ નંબર ચાર અંગ્રેજ સમયના શહેરો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો જેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જોઈએ પ્રશ્ન નંબર એક નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખો નંબર એ ભારતને કોણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું વિશાળ બજાર બનાવી દીધું તો તેનો જવાબ આવશે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ત્યાર પછી નંબર બે અંગ્રેજ શાસન દરમિયાન નીચેના પૈકી કયા શહેરનો વિકાસ નવા શહેર તરીકે થયો હતો તો તેનો જવાબ આવશે દિલ્હીનો નંબર ત્રણ નીચેના પૈકી કયા શહેરનો મહાનગર તરીકે વિકાસ થયો તો તેનો જવાબ આવશે એ મુંબઈનો નંબર ચાર નીચેના પૈકી કયું શહેર પહેલાં ટાપુ હતો તેનો જવાબ આવશે સી મુંબઈ નંબર પાંચ અંગ્રેજોના સમયના એવા કયા શહેરો છે કે જ્યાં અંગ્રેજોએ પહેલાં કિલ્લો બાંધ્યો હોય કે વસાહત ઊભી કરી હોય અને આજે તે મહાનગરો હોય તો તેનો જવાબ આવશે સી કોલકત્તા અને ચેન્નઈ ત્યાં નંબર છ બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો તો તેનો જવાબ આવશે બી પોર્ટુગીઝોએ ત્યાર પછી નંબર સાત ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોની પાસેથી મુંબઈ ટાપુ ભાડે લીધો હતો તો તેનો જવાબ આવશે એ બ્રિટનના સમ્રાટ પાસેથી નંબર આઠ નીચેના પૈકી કયું શહેર ભારતનું આજનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર ગણાય છે તો તેનો જવાબ આવશે ડી મુંબઈ નંબર નવ નીચેના પૈકી કયું શહેર આંતરરાષ્ટ્રીય બંદર હતું તો તેનો જવાબ આવશે સી સુરત ત્યાર પછી નંબર દસ ઈસવીસન સોળસો ને ચાલીસમાં અંગ્રેજોએ મદ્રાસ પાસે કઈ કોઠીની સ્થાપના કરી હતી તેનો જવાબ આવશે સી ફોર્ટ સેન્ટ જ્યોર્જની ત્યાર પછી નંબર અગિયાર ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો તેનો જવાબ આવશે ડી કોલકાતા ત્યાર પછી નંબર બાર અંગ્રેજોએ સ્થાપેલા ફ્રન્ટ સેન્ટ જ્યોર્જની આસપાસ આજનું કયું શહેર બન્યું હતું તો તેનો જવાબ આવશે એ ચેન્નઈ નંબર તેર નીચેના પૈકી કયું શહેર ભારતની રાજધાની છે તેનો જવાબ આવશે સી દિલ્હી નંબર ચૌદ ભારતમાં એવું કયું શહેર છે કે જે મુસ્લિમ સલ્તનન મુલ મુઘલ યુગ અંગ્રેજ શાસન અને વર્તમાન સમયમાં દેશનું પાટનગર હોય તેનો જવાબ આવશે એ દિલ્હી નંબર પંદર અંગ્રેજોએ ઈસવીસન ઓગણીસો અગિયારમાં કયા શહેરને પોતાની રાજધાની બનાવી તેનો જવાબ આવશે એ દિલ્હીને ત્યાર પછી નંબર સોળ આધુનિક નવી દિલ્હીની ડિઝાઇન ક્યાં સ્થાપતિઓએ તૈયાર કરી હતી તેનો જવાબ આવશે બી એડવર્ડ લુટિયન્સ અને હર્બટ બેકરે ત્યાર પછી નંબર સત્તર વર્તમાન રાષ્ટ્રપતિ ભવન ક્યાં નામે ઓળખાતું હતું તો તેનો જવાબ આવશે ડી વાઇસ હાઉસ નંબર અઢાર ભારતના કારીગરો ક્યાં ફૂલોનો ઉપયોગ કરીને કપડાંને રંગવાનું કામ કરતા હતા તેનો જવાબ આવશે એ કેસુડાના નંબર ઓગણીસ નીચેની ઈમારતો પૈકી કઈ ઇમારત નવી દિલ્હીમાં આવેલી નથી તેનો જવાબ આવશે ડી ગેટ વે ઓફ ઇન્ડિયા નંબર વીસ ગુજરાતમાં સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપનાર કોણ હતા તેનો જવાબ આવશે બી રણછોડલાલ રેટિયાવાળા નંબર એકવીસ ભારતમાં સૌ પ્રથમ લોખંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું તેનો જવાબ આવશે એ જમશેદપુરમાં નંબર બાવીસ કયા શહેરને ભારતનું માન સ્ટેચ કહેવામાં આવતું તો તેને જવાબ આવશે એ અમદાવાદને નંબર ત્રેવીસ સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન સ્વદેશી આંદોલન કોણે શરૂ કર્યું હતું તેનો જવાબ આવશે સી મહાત્મા ગાંધીજીએ નંબર ચોવીસ કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી તેનો જવાબ આવશે સી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નંબર પચીસ કેટલાક અંગ્રેજ સુધારાવાદીઓ કોને આધુનિક ભારતના નિર્માતા કહે છે તેનો જવાબ આવશે સી લોર્ડ ડેલ હાઉસીને નંબર છવ્વીસ ભારતમાં ઈસવીસન અઢારસો ને ત્રેપનમાં કયા સ્થળો વચ્ચે રેલ શરૂઆત થઈ હતી તેનો જવાબ આવશે સી મુંબઈ અને નાસિક વચ્ચે પ્રશ્ન બે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો નંબર એક ભારતના ગૃહ ઉદ્યોગો અને ખેતીની દુર્દશા થતાં ભારતના ગામડાઓ પડી ભાંગ્યા ત્યાર પછી નંબર બે અંગ્રેજોના શાસનકાળમાં ભારતમાં નવા ખાલી જગ્યાનો ઝડપી વિકાસ થયો તો જવાબ આવશે શહેરો નંબર ત્રણ બ્રિટનના સમ્રાટ ખાલી જગ્યાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા હતા તો તેનો જવાબ આવશે ચર્લ્સ બીજા નંબર ચાર આજનું ખાલી જગ્યા શહેર ભારતનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે તો તેનો જવાબ આવશે મુંબઈ નંબર પાંચ ખાલી જગ્યા યુગમાં સુરત શહેર પશ્ચિમ ભારતનું મહત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું તેનો જવાબ આવશે મુઘલ નંબર છ ખાલી જગ્યા શહેરનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ રસિક અને રોમાંચક છે તેનો જવાબ આવશે ખાલી જગ્યામાં સુરત નંબર સાત મુઘલ યુગ દરમિયાન સુરત શહેરનું વસ્ત્ર પર થતું ખાલી જગ્યા ખૂબ પ્રખ્યાત હતું તો તેનો જવાબ આવશે જરીકામ નંબર આઠ અંગ્રેજોએ ભારતના પૂર્વ કિનારે ખાલી જગ્યામાં કોઠી ની સ્થાપના કરી હતી તો તેનો જવાબ આવશે મછલી પટનમ નંબર સાત ખાલી જગ્યા શહેર ભારતની રાજધાની છે તો તેમાં ખાલી જગ્યામાં જવાબ આવશે દિલ્હી નંબર દસ અંગ્રેજ શાસન દરમિયાન નવી દિલ્હીનું નિર્માણ ખાલી જગ્યા પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું તો તેનો જવાબ આવશે રાય સિંહ નંબર અગિયાર નવી દિલ્હીના નિર્માણમાં લગભગ ખાલી જગ્યા વર્ષ લાગ્યા હતા ખાલી જગ્યામાં આવશે વીસ નંબર બાર ઇંગ્લેન્ડમાં થયેલી ખાલી જગ્યા ક્રાંતિના કારણે ભારતના ઉદ્યોગો પડી ભાંગ્યા તેનો જવાબ આવશે ઔદ્યોગિક નંબર તેર ગૃહ ઉદ્યોગને કારણે ભારતની ગ્રામ્ય અર્થવ્યવસ્થા મજબૂત હતી નંબર ચૌદ ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌ ખાલી જગ્યા ઉદ્યોગમાં થઈ હતી તો જવાબ આવશે કાપડ નંબર પંદર ભારતમાં લોર્ડ ખાલી જગ્યાના સમયમાં તાર ટપાલની વ્યવસ્થા શરૂ થઈ હતી તેનો જવાબ આવશે ડેલ હાઉસિંગ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો નંબર એક ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિ છેક અઢારમી સદી સુધી યથાવત રહી ખોટું નંબર બે બ્રિટનના સમ્રાટ જેમ્સ લુઈ બીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા હતા તેનો જવાબ આવશે ખોટું નંબર ત્રણ પોર્ટુગીજોએ બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો હતો ખરું નંબર ચાર મુંબઈ એક માનવ સર્જિત બંદર અને મહાનગર છે તો ખોટું નંબર પાંચ સુરતનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ રસિક અને રોમાંચક છે ખરું નંબર છ મરાઠા યુગમાં સુરત પશ્ચિમ ભારતનું મહત્ત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું ખોટું નંબર સાત અંગ્રેજોએ સ્થાપેલી ફોર્ટ વિલિયમ નામની વસાહત પાછળથી ચેન્નાઈ શહેર તરીકે વિકાસ પામી ખોટું નંબર આઠ એક સમયે દિલ્હી મુસ્લિમ સલ્તનત અને મુલ મુઘલ શાસનમાં રાજધાનીનું નગર હતું તો જવાબ આવશે ખરું નંબર નવ અંગ્રેજો મુંબઈને તેમની ઓળખનું આધુનિક નગર બનાવવા માગતા હતા તો જવાબ આવશે ખોટું નંબર દસ અંગ્રેજોએ જૂની દિલ્હીથી ઉત્તરે આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં નવી દિલ્હીનું નિર્માણ કરાવ્યું હતું તો જવાબ આવશે ખોટું નંબર અગિયાર ભારતીય મલમલ અને પટોળા પોતાની પાસે હોવા એ અમીરોની ઓળખ ઓળખ ગણવામાં આવતી હતી જવાબ આવશે ખરું નંબર બાર ભારતમાં સૌ પ્રથમ કાપડ મિલ ઈસવીસન અઢારસો ને ચોપનમાં અમદાવાદમાં શરૂ થઈ હતી ખોટું નંબર તેર બેંગલુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ નામની સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી તો તેનો જવાબ આવશે ખોટું પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા જોડો નંબર એક લોખંડ પોલાદ ઉદ્યોગ તો તેનો જવાબ આવશે જમશેદપુર નંબર બે કાપડ ઉદ્યોગ તો તેનો જવાબ આવશે અમદાવાદ નંબર ત્રણ ફોર્ટ સેન્ટ જ્યોર્જ તેનો જવાબ આવશે ચેન્નાઈ ત્યાર પછી નંબર ચાર ફોર્ટ વિલિયમ તેનો જવાબ આવશે કોલકાતા ત્યાર પછી આપણે બીજું જોડવું જોઈએ નંબર એક ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ તેનો જવાબ આવશે ભારતના ગૃહ ઉદ્યોગની પડતી નંબર બે ભારતની સૌ કાપડ મિલ તો તેનો જવાબ આવશે મુંબઈ નંબર ત્રણ ભારતનું ટેસ્ટ તો તેનો જવાબ આવશે અમદાવાદ ત્યાર પછી નંબર ચાર ગુજરાતમાં સૌ કાપડ મિલની સ્થાપના તો તેનો જવાબ આવશે ઈસવીસન અઢારસો એકસઠ ત્યાર પછી ત્રીજું જોડવું જોઈએ નંબર એક સાક સાક્ષી તો તેનો જવાબ આવશે લોખંડ પોલાદનું પહેલું કારખાનું નંબર બે બેંગલુર તો તેનો જવાબ આવશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નંબર ત્રણ આધુનિક ભારતનો સર્જક તેનો જવાબ આવશે લોર્ડ ડેલ હાઉસી નંબર ચાર સન અઢારસો ને તો તેનો જવાબ આવશે ભારતમાં સૌ પ્રથમ રેલમાર્ગ ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો નંબર એ કેવા ભારતને કોણે કંગાળ બનાવી દીધું તો તેનો જવાબ આવશે ગૃહ ઉદ્યોગો હુન્નર ઉદ્યોગો અને વેપાર વાણિજ્યમાં વિકાસશીલ ભારતને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેના સો વર્ષના શાસનકાળમાં કંગાળ બનાવી દીધું નંબર બે અંગ્રેજ શાસનમાં ભારતના ગૃહ ઉદ્યોગો અને ખેતીની દુર્દશા સાપથી થઈ તો તેનો જવાબ આવશે અંગ્રેજ કંપનીએ ભારતને ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચા માલનું ઉત્પાદન કરતું સંસાધન અને તૈયાર માલ વેચવાનું વિશાળ બજાર બનાવ્યો આથી ભારતના ગૃહ ઉદ્યોગો અને ખેતીની દુર્દશા થઈ નંબર ત્રણ ભારતના ગામડા સાથી પડી ભાંગ્યા તેનો જવાબ જોઈએ તો ભારતના ગૃહ ઉદ્યોગો અને ખેતીની દુર્દશા થતા ભારતના ગામડા પડી ભાંગ્યા નંબર ચાર ભારતમાં નવા શહેરોનો વિકાસ સાથી થયો હતો તેનો જવાબ આવશે ભારતમાં અંગ્રેજ શાસન દરમિયાન ઉદ્યોગો વેપાર વહીવટ જેવી જરૂરિયાતો ઊભી થતાં ભારતમાં નવા શહેરોનો વિકાસ થયો હતો નંબર પાંચ ત્યાર પછી હવે આપણે જોઈએ નંબર આગળ પાંચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોની પાસેથી અને ક્યાં દરે મુંબઈ ટાપુ ભાડે લીધો હતો તો તેનો જવાબ આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટનના રાજા પાસેથી માત્ર દસ પાઉન્ડના દરે મુંબઈ ટાપુ ભાડે લીધો હતો નંબર છ અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા કોઈપણ ત્રણ શહેરોના નામ જણાવો તેનો જવાબ જોઈએ અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા ત્રણ રોફેરોનું નામ પ્રમાણે છે તો નંબર એક કોલકાતા નંબર બે ચેન્નાઈ અને નંબર ત્રણ મુંબઈ નંબર સાત ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈ ટાપુનો કેવો વિકાસ કર્યો તો તેનો જવાબ આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈ ટાપુનો કુદરતી બંદર અને ઔદ્યોગિક શહેર તરીકે વિકાસ કર્યો નંબર આઠ મુઘલ યુગમાં સુરતનો કેવો વિકાસ થયો હતો તો તેનો જવાબ આવશે મુઘલ યુગમાં પશ્ચિમ ભારતના વેપારના એક મહત્ત્વના વાણિજ્ય કેન્દ્ર તરીકે સુરતનો વિકાસ થયો હતો નંબર નવ સત્તરમી સદીમાં સુરતમાં કોના કોના કારખાના અને માલ ગોદામો હતા તો તેનો જવાબ આવશે સત્તરમી સદીમાં સુરતમાં પોર્ટુગીઝ ફિરંગીઓ ડચો અને અંગ્રેજોના કારખાના અને માલ ગોદામો હતા નંબર દસ અંગ્રેજોએ સ્થાપેલા કયા વેપારી મથકો આધુનિક ભારતના મહાનગરો બન્યા તેનો જવાબ આવશે અંગ્રેજોએ સ્થાપેલા મુંબઈ ચેન્નાઈ અને કોલકત્તા વેપારી મથકો આધુનિક ભારતના મહાનગરો બન્યા છે નંબર અગિયાર મધ્યયુગ દરમિયાન દિલ્હી કોની રાજધાનીનું નગર હતું તો તેનો જવાબ આવશે મધ્યયુગ દરમિયાન દિલ્હી મુસ્લિમ સલ્તનત અને મુઘલન શાસનો શાસકોની રાજધાનીનું નગર હતું ત્યાર પછી નંબર બાર અંગ્રેજો દિલ્હીને શું બનાવવા માગતા હતા તેનો જવાબ જોઈએ અંગ્રેજો દિલ્હીને તેમની ઓળખનું આધુનિક શહેર બનાવવા માગતા હતા નંબર તેર નવી દિલ્હીનું નિર્માણ અંગ્રેજ કાળમાં ક્યાં પહાડી વિસ્તારમાં શરૂ થયો હતો તેનો જવાબ જોઈએ અંગ્રેજ કાળમાં નવી દિલ્હીનું નિર્માણ જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું નંબર ચૌદ નવી દિલ્હીમાં કઈ કઈ યાદગાર ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું તેનો જવાબ જોઈએ નવી દિલ્હીમાં વાઇસ હાઉસ હાલનું રાષ્ટ્રપ્રમુખ ભવન સચિવાલય સંસદ ભવન સરકારી વહીવટીની ઇમારતો વગેરે યાદગાર ઇમારતોનું અને રાજપથ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું ત્યાર પછી આગળ જોઈએ નંબર પંદર અમદાવાદમાં કાપડની સૌ પ્રથમ મિલ ક્યારે કોણે શરૂ કરી હતી તો તેનો જવાબ જોઈએ અમદાવાદમાં કાપડની સૌ પ્રથમ મિલ ત્રીસ મે અઢારસો એકસઠના રોજ શ્રી રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાએ શરૂ કરી હતી ત્યાર પછી જોઈએ નંબર સોળ સ્વદેશી આંદોલનથી ભારતના કયા કયા ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું તેનો જવાબ જોઈએ સ્વદેશી આંદોલનથી ભારતના ગ્રામોદ્યોગો હાથ કાથણ હાથ વણાટ કુટીર ઉદ્યોગો કુનર ઉદ્યોગો વગેરે ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું નંબર સત્તર ભારતમાં સૌ કાપડ મિલ ક્યાં શરૂ થઈ હતી તેનો જવાબ જોઈએ ભારતમાં સૌપ્રથમ કાપડ મી ઈસ્વીસન અઢારસો ને ચોપ્પનમાં મુંબઈ શહેરમાં શરૂ થઈ હતી નંબર અઢાર ભારતમાં લોખંડ પોલાદનું સૌપ્રથમ કારખાનું કોણે ક્યાં સ્થાપ્યું તેનો જવાબ જોઈએ ભારતમાં લોખંડ પોલાદનું સૌપ્રથમ કારખાનું જમશેદજી ટાટાએ સાકચી હાલનું જમશેદપુર ખાતે સ્થાપ્યું નંબર ઓગણીસ ભારતમાં સૌ પ્રથમ રેલવે લાઇન ક્યારે અને ક્યાં શરૂ થઈ હતી તેનો જવાબ જોઈએ ભારતમાં સૌ પ્રથમ રેલવે લાઈન સોળ એપ્રિલ અઢારસો ને તેપનમાં મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ હતી નંબર વીસ ભારતમાં કોના સમયમાં ક્યાં ક્યાં તાર ટપાલની શરૂઆત થઈ હતી તેનો જવાબ જોઈએ ભારતમાં ગવર્નર જનરલ લોર્ડ ડેલ હાઉસીના સમયમાં કોલકત્તાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ એટલે કે ચેન્નઈ વચ્ચે તાર ટપાલની શરૂઆત થઈ હતી ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર છ નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો લખો નંબર એક અંગ્રેજ શાસન દરમિયાન ભારતના ગૃહ ઉદ્યોગો અને હસ્ત ઉદ્યોગો પડી ભાંગ્યા તેનો જવાબ જોઈએ ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને લીધે ત્યાંથી મોટા પ્રમાણમાં કાપડ અને અન્ય માલ ભારત આવવા લાગ્યો એ માલ ભારતમાં ખપાવવા માટે અંગ્રેજોએ તેના પર નામની જકાત નાખી હતી જ્યારે ભારતમાં ઉત્પન્ન થતા માલની હેરફેર પર ભારે જકાત નાખી હતી તેથી ભારતના ઉદ્યોગો દ્વારા બનેલો માલ ઇંગ્લેન્ડથી આવતા માલ કરતાં મોંઘો બન્યો અને પરિણામે ભારતના ગૃહ ઉદ્યોગો અને હસ્ત ઉદ્યોગો તેમની સામે હરીફાઈમાં ટકી શક્યા નહીં ભારતના બજારોમાં ઇંગ્લેન્ડનો માલ વેચાવા લાગ્યો આમ અંગ્રેજ શાસન દરમિયાન ભારતના ગૃહ ઉદ્યોગો અને હસ્ત ઉદ્યોગો પડી ભાંગ્યા નંબર બે અમદાવાદને ભારતને માસ્ટેસ્ટર કેમ કહેવામાં આવ્યો હતો તો તેનો જવાબ આવશે ગ્રેટ બ્રિટનના માસ માસ્ટેચર શહેરના કાપડનો ધમધમતા ઉદ્યોગોની જેમ અમદાવાદમાં પણ કાપડનો ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકસ્યો હતો એ સમયે અમદાવાદમાં કાપડની એકસો છ જેટલી મિલો હતી તેથી અમદાવાદને ભારતનું માસ્ટેસ્ટર કહેવામાં આવ્યો આવતું હતું નંબર ત્રણ કેટલાક અંગ્રેજ સુધારકો કોને આધુનિક ભારતના નિર્માતા કહે છે શા માટે તેનો જવાબ આવશે કેટલાક અંગ્રેજ સુધારકો ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીને આધુનિક ભારતના નિર્માતા કહે છે કારણ કે તેના સમયમાં રેલવે અને તાર ટપાલની શરૂઆત થઈ તેમજ તેણે કેટલાક સામાજિક અને શિક્ષણ અંગેના સુધારણા કર્યા હતા ત્યાર પછી આગળ જોયો પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ઉત્તર લખો નંબર એક અંગ્રેજ શાસનની શરૂઆતમાં ભારતીય ઉદ્યોગોની સ્થિતિ જણાવો તેનો જવાબ જોઈએ તો ભારતમાં સસ્તી કિંમતે ખરીદેલો કાચો માલ ઇંગ્લેન્ડ અને અન્ય યુરોપીય દેશોમાં વેચીને બ્રિટિશ કંપનીને મોટો નફો થતો હતો એ નફામાંથી ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અંગ્રેજોએ વિવિધ રીત રસમો અપનાવીને ઈસવીસન અઢાર સુધીમાં સમગ્ર ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી ઔદ્યોગિક ક્રાંતિને લીધે ઇંગ્લેન્ડમાં વિકસેલા ઉદ્યોગો માટે અંગ્રેજોએ ભારતને કાચા માલનું સંસ્થાન અને તૈયાર માલના વેચાણ માટેનું વિશાળ બજાર બનાવી દીધું પરિણામે અંગ્રેજ શાસનની શરૂઆત થતાં ભારતના સુતરાઉ કાપડ રેશમી કાપડ શિલ્પ અને ધાતુની વસ્તુઓ ગરમ મરી મસાલા વગેરે પરંપરાગત ઉદ્યોગો પડી ભાંગ્યા અંગ્રેજોની આર્થિક શોષણ નીતિ અને ભેદભાવભરી જકાત નીતિને કારણે ભારતના ગૃહ ઉદ્યોગો અને વેપાર ધંધા પડી ભાંગ્યા ભારતનો વેપાર અંગ્રેજોના હાથમાં ચાલ્યો હતો એક સમય નો ગૃહ ઉદ્યોગો અને હસ્ત ઉદ્યોગોથી ધમધમતું સમૃદ્ધ ભારત અંગ્રેજોના શાસનમાં ગરીબી બેકારી અને ભૂખમરાથી ઘેરાઈ ગયું નંબર ત્રણ પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતના લોખંડ પોલાદ ઉદ્યોગના વિકાસ વિશે જણાવો તેનો જવાબ જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઉત્પાદનોની જરૂરિયાત વધતા ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો ઈસવીસન ઓગણીસોને અગિયારમાં જમશેદપુર ટાટાએ ઝારખંડ રાજ્યમાં સુવર્ણરેખા અને ખર કઈ નદીઓના સંગમ નજીક સાચીમાં લોખંડ પોલાદનું સૌ કારખાનું સ્થાપ્યો આ કારખાનાની સ્થાપ સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદના કારખાના શરૂ થયા બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થાની સ્થાપના થતાં લોખંડ પોલાદના ઉદ્યોગને નવી દિશા મળી હતી લકી બરાહનપુર ભદ્રાવતી ભીલાઈ દુર્ગાપુર બર્નપુર બોકારો રૂકેરા વિશાખાપટ્ટનમ સાલેમ વગેરે સ્થળોએ લોખંડ પોલાદના કારખાના શરૂ થયા આમ પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતમાં ધીમે ધીમે લોખંડ પોલાદના ઉદ્યોગોનો વિકાસ થયો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર નીચેના પરિચય આપો નંબર એક મુંબઈ તેનો જવાબ જોઈએ આજનું મુંબઈ શહેર પહેલા એક ટાપુ હતો બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા હતા એ સમયે પોર્ટુગલના શાસકે બ્રિટનના સમ્રાટને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટનના સમ સમ્રાટ પાસેથી મુંબઈ ટાપુ દસ પાઉન્ડના નજીવા દરે ભાડે લીધો હતો તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈ ટાપુનો એક પ્રાકૃતિક બંદર અને શહેર તરીકે વિકાસ કર્યો જે આજનું ભારતનું સૌથી મોટું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે મુંબઈ ભારતની આર્થિક રાજધાની પણ ગણાય છે તે વર્તમાનમાં મહારાષ્ટ્ર રાજ્યની રાજધાનીનું શહેર છે ત્યાર પછી નંબર બે સુરત સુરતનો ઐતિહાસિક વૈવિધ્યપૂર્ણ રસિક અને રોમાંચક છે ઈસવીસન પંદરસો ને તોતેરમાં મુઘલ બાદશાહ અકબરે સુરત જીત્યું હતું મુઘલ યુગમાં સુરત પશ્ચિમ ભારતનું વેપાર ધંધાનું મહત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું તે એક આંતરરાષ્ટ્રીય બંદર હતું અહીં બધા ધર્મના અને જાતિના લોકો હળીમળીને રહેતા હતા એ સમયે સુરત વસ્ત્રો પર થતાં જરી કામ માટે ખૂબ જ પ્રખ્યાત હતું સત્તરમી સદીમાં અંગ્રેજોએ સૌ સુરતમાં કોઠી સ્થાપી હતી એ સમયે સુરતમાં અંગ્રેજો પોર્ટુગીઝો ડચો વગેરે યુરોપીય કંપનીના કારખાનાઓ અને માલ ગોદામો હતા આજે પણ સુરત એક મહત્વનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે અહીં હીરા ઉદ્યોગ સાડીઓ બનાવવાનો ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકસ્યો તો ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયના બધા જ પાઠની સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આ વિડીયો તમે તમારા દોસ્તો અને મિત્રોને પણ શેર કરજો થેન્ક યુ